सागर परिक्रमा अंतर्गत पोरबंदर पधारेला केंद्रीय मंत्री कीर्ति मंदिर की खास मुलाकात लेदी हती अने पूज्य बापू ने श्रद्धा सुमन अर्पण करी श्रद्धांजलि पाठवी हती। सागर खेडूओमां जागृति लावा माटे गुजरातना दरियामां सागर परिक्रमानुं खास आयोजन करवामां आव्युं छे, जेमां मत्स्य उद्योग मंत्री परसोत्तम रूपालानी अध्यक्षतामां आ परिक्रमा योजाई छे। त्यारे आजे दरियाई मार्गे पोरबंदर पहोंच्या बाद जेटी खाते फिशरीज विभागना नायब नियामक मेहुल थानकी, पोरबंदरना जिला कलेक्टर अशोक शर्मा अने प्रांत अधिकारी जाडेजा सहितना अधिकारीओ द्वारा तेमनुं स्वागत करवामां आव्युं हतुं। ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા કીર્તિ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કસ્તુરબા અને ગાંધીજીના તૈલચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો કીર્તિ મંદિરના સ્ટાફ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા અને તેમના સાથીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ પંકજભાઈ મજીઠિયા, અશોકભાઈ મોઢા અને કિરીટભાઈ મોઢવાડિયા સહિતના ભાજપ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી બંદરથી શરૂ કરીને અમારા ફિશરીઝ વિભાગ દ્વારા માછીમાર સમાજને રૂબરૂ મળવા માટે, માછીમાર સમાજ માટે ભારત સરકારે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરેલા નિર્ણયોની જાણકારી એમના સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ સાગર પરિક્રમાનો આરંભ અમે કર્યો હતો। આજે પૂરી રાત સમુદ્રી સફર કરીને પોરબંદર ખાતે અમે આ પ્રથમ ચરણને સંપન્ન કર્યું છે। પૂજ્ય બાપુના ચરણોમાં વંદના કરવાનું સૌભાગ્ય મળ્યું છે। આઝાદીના ઇતિહાસમાં બાપુના અનેક અલગ અલગ પ્રયોગો જેનાથી આપણે બધા સુપેરે માહિતગાર છીએ, એમાં એમનો એક યાત્રાનો પણ પ્રયોગ રહ્યો અને એમણે સમગ્ર ભારતની પરિક્રમા કરેલી અને લોકસંગ્રહ જે દેશનો થયો એમાં પૂજ્ય બાપુની યાત્રાનું એક ખૂબ મોટું પરિબળ કારણભૂત છે। એમાંથી પ્રેરણા લઈને અમે પણ એક આ યાત્રા કરવાનો એક પ્રયાસ કર્યો છે। પોરબંદર ખાતે આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સોવેનિયર શોપની મુલાકાત લઈ કીર્તિ મંદિર ખાતે વેચાણમાં રહેલી ચીજ વસ્તુઓને પણ નિહાળી હતી। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।